હવે આગળ વાત કરીએ તો વલસાડના દરિયા કિનારે વાવાઝોડાને વ્યાપક અસર જોવા મળી રહી છે। દરિયા કિનારા વિસ્તારોમાં ગઈકાલથી જ તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો। દરિયા કિનારાના વિસ્તારોમાં ગઈકાલથી જ તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો। આથી જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારના ગામોમાં કાચા મકાનોના પતરા ઉડી ગયા છે તો કેટલીક જગ્યાએ તૂટીંગ વૃક્ષો પણ ધરાશાયી થયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે। ત્યારે વહેલી સવારથી જ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારા વિસ્તારની મુલાકાત લીધી છે અને નુકસાનનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। અધિકારીઓની સાથે પ્રતિનિધિઓ પણ દરિયા કિનારાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે। વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પણ વલસાડના દરિયા કિનારા વિસ્તારની મુલાકાત લીધી હતી અને જે વિસ્તારોમાં લોકોના ઘરના સાતરા છત કે પતરા ઉડ્યા છે તેવા વિસ્તારોમાં જઈ અને લોકોને હૈયાધારણ આપી હતી। સાથે જ આવનાર સમયમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે સરકાર સમક્ષ એ સર્વે કરાવી અને સહાય ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવશે। આવું વલસાડના ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું। કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ।